જેતપુરમાં મામલતદાર કચેરીએ મહિલાઓનું હલ્લાબોલ. જેતપુરમાં આવેલા વિશાલ વાટિકા સોસાયટીમાં નગરપાલિકા તંત્ર દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા તેમજ રસ્તા બાબતે સ્થાનિક મહિલાઓમાં રોષ. વિશાલ વાટિકા સોસાયટીમાં રહેતી મહિલાઓએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવતા મામલતદારે મહિલાઓ સાથે કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન. વિશાલ વાટિકાના રસ્તા બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તેવી રાવ. સ્થાનિક મહિલાઓના આક્ષેપ પ્રમાણે સત્તાના જોરે નગરપાલિકા તંત્ર દ્વારા 14 વર્ષ જૂના વૃક્ષો કાપવામાં આવ્યા. એક બાજુ સરકાર વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે ત્યારે જેતપુરનું તંત્ર વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. વિશાળ વાટિકાની મહિલાઓ દ્વારા મામલતદાર પાસે ફરી વૃક્ષો વાવવાની માંગણી કરતા મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેસ્યા. જ્યાં સુધી મહિલાઓની માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી મહિલાઓ મામલતદારની ચેમ્બર સામે બેસીને વિરોધ કર્યો. મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો. મારું નામ ચંદ્રિકાબેન વગાસિયા છે અને અમે વિશાલ વાટિકામાં રહી છીએ. આજે 14 વર્ષ ત્યાં રહી છીએ અને 13 વર્ષ ત્યાં ઝાડવા વાવેલા હતા. અમારા 3 રસ્તા પેક છે અમારી સોસાયટીના અને ત્રણે ત્રણ રસ્તા પેક છે અને એક રસ્તો જે મેઇન છે એ ઘનશ્યામ વાટિકાવાળાએ ખોલાવી નાખ્યો અને સુધરાઈના માણસોને સત્તાનો ઉપયોગ કરી અને અમારો રસ્તો બળજબરીથી ખોલાવી નાખ્યો. અમે એને અમારી માંગ કહેવા ગયા કે ભાઈ તમે આમાં કાંઈ સાંભળવું જ નહીં અમારું કે ભાઈ તમે રસ્તો ખોલોમાં અમે તમને રસ્તો આપ્યો છે છતાં પણ અમારો રસ્તો એ લોકોએ ખોલી નાખ્યો. કેટલા વૃક્ષો કાપી નાખ્યા? 5. 5 વૃક્ષો કાપીને કારણ કે તમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું તેમાં તમે શું માંગ છો? અમારી પાસે એ જ માંગ છે કે અમને ઝાડવા વાવી દો, અમારો રસ્તો પેક કરી દીધો. બીજી અમારી કોઈ માંગ નથી. અમારો રસ્તો જેવો હતો એવો અમને જે દિવાલ કરેલી હતી ને એ દિવાલ એ લોકોએ ઘનશ્યામ વાટિકાવાળાએ પડાવી અને એ લોકો લઈ ગયા બધી દિવાલ આખી. અને અમારી એ જ માંગ છે સાહેબને કે બસ અમારો રસ્તો અમને પેક કરાવી દે, અમારા ઝાડવા બવડાવી. મામલતદાર સાહેબ શું કહે છે આ બારામાં? મામલતદાર સાહેબે કીધું કે હું તપાસ કરાવી દઉં. અને જો નહીં કરે તો તમે શું કરશો? અમે નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા ને બેસવાના છે અને અમે ઉપવાસ ઉપર અમારી સોસાયટીની બધી મહિલા બહેનો અમે અહીંયા ને બેસવાના છે. બસ છોકરાઓ સાથે નાના નાના છોકરાઓ સાથે અમે અહીંયા જ બેસવાના છે અને અમે ક્યાંય પણ જવાના નથી. અમે ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે. બસ જ્યાં સુધી અમારો પ્રશ્નનો નિવેડો નહીં આવે ત્યાં સુધી. મારું નામ શિલ્પા પરમાર છે. હું વિશાલ વાટિકામાં રહું છું અને અમારી જ્યાં જગ્યા 3 રસ્તા બંધ છે ને ત્યાં એક જગ્યાએ સાઈડમાં અમારે ઝાડવા વાવેલા હતા અને લીગલી રીતે ઝાડવા વાવેલા હતા. એ ઝાડવા અમારે એને કાપી નાખ્યા લોકોએ અને અમને નથી એની અમને નોટિસ મળી કે નથી એને અમને જવાબ આપ્યો. અમને કાંઈ બતાવ્યું નથી ને અમને સીધા અમારા ઝાડવા એને ફૂડાવી દીધા. સરકાર એમ કહે છે કે તમે ઝાડવા વાવો, ઝાડવા વાવવાની બદલે અમારા ઝાડવા તોડી નાખ્યા. એને કોને ઝાડવા કોને તોડ નાખ્યો? નગરપાલિકામાંથી આવ્યા હતા જીસીપી લઈને, ઘનશ્યામ વાટિકાવાળા લઈને આવ્યા હતા. અત્યારે તમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું? મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરી તો મામલતદાર સાહેબે અમને સાંભળીને એમ કીધું તમે ઊંચા અવાજે ન બોલો. અમે ઊંચા અવાજે એક શબ્દ અમે એને બોલ્યા નથી કે અમે એને કીધું. મારી દાદા અમને એમ કીધું કે પોલીસ વાળાને લેડીઝ પોલીસને બોલાવો, ડીએસપીને બોલાવો, કંઈ બોલાવો. અમે એવો કંઈ ગુનો કર્યો નથી તે તો અમને અહીંયા આવીને એમ કહે. તમારી માંગ નહીં સ્વીકારે તમે શું કરશો? બીજું કાંઈ જરૂર નથી.